ગુજરાતના લોકોને ફરી એકવાર સાવધાન થઈ જવાની જરૂર છે, કેમ કે ગુજરાતમાં આવી રહ્યું છે વાવાઝોડું. જી હા, આશના નામના વાવાઝોડાનું સંકટ ગુજરાત પર મંડરાઈ રહ્યું છે. ગુજરાત પર હવે બેવડી આફતની ચિંતા છે. એક તરફ મેઘતાંડવમાંથી ગુજરાત નીકળ્યું છે, ત્યારબાદ હવે વાવાઝોડાનો ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે. ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ રહી છે. જમીન પરનું ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડામાં ફેરવાશે. હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાનું અલ્ટિમેટમ આપ્યું છે. ગુજરાતમાં વાવાઝોડું તબાહી મચાવી શકે છે. ગુજરાત પરથી પસાર થઈ ચૂકેલું આ ડિપ્રેશન હવે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે, તે અરબી સમુદ્ર તરફ વળી ગયું છે. જોકે ગુજરાત પરથી પસાર થયેલી આ સિસ્ટમ શુક્રવારે વાવાઝોડું બનશે. આ વાવાઝોડાને આશના નામ આપવામાં આવ્યું છે. તો આપ સેટેલાઇટ ઇમેજ પણ જોઈ રહ્યા છો, જેમાં જોઈ શકાય છે રડારની તસવીરમાં કેવી રીતે ગુજરાત પર આ ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડામાં પરિવર્તિત થઈ રહ્યું છે. સર્કલિંગ સાયક્યુલેશનમાં પરિવર્તિત થયા બાદ તે ફરી એકવાર અરબી સમુદ્રમાં જઈને ગુજરાત તરફ પંટાઈ શકે છે. તેને જ લઈને હવામાન વિભાગે પણ વાવાઝોડાનો ખતરો યથાવત હોવાનું આગાહી કરી દીધી છે. ફરી એકવાર ગુજરાતના લોકોને સાવધાન થઈ જવાની જરૂર છે, કેમ કે ગુજરાતમાં આવી રહ્યું છે આશના નામનું વાવાઝોડું. રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે કચ્છના પશ્ચિમ સૌરાષ્ટ્ર ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ આવતીકાલે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ખસી જશે. અરબી સમુદ્રમાં ખસી આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે, તે પ્રકારની આગાહી કરાઈ છે. 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં 60-65 કિલોમીટર ઝડપી પવન ફૂંકાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. અને આ વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે કલેક્ટર અમિત અરોરા જોડાઈ ગયા છે કચ્છથી. અમિતભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. કચ્છ પર જે ડીપ ડિપ્રેશન હતું એ હવે વાવાઝોડામાં પરિવર્તિત થઈ રહ્યું છે, કઈ રીતે અત્યારે હાલ તંત્ર તૈયાર છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે? અમિતભાઈ, પર એટલું બધું વધવામાં આવ્યું નથી. હા, અને 40-50 કિલોમીટર પર આ જેટલી સ્પીડ છે, પર તંત્ર અત્યારે તૈયાર છે. આપણે માંડવી, અબડાસા અને લખપતના જેટલા કાચા મકાનો વાળા માણસો છે એને તલાટી, ગ્રામ સેવક, સરપંચના મદદથી જે નજીકના પાકા સ્ટ્રક્ચર હોય એમાં, શાળા હોય કે કોઈ વાડી હોય એમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. કોસ્ટલ 0-5 કિલોમીટરના જે કોસ્ટલ પટ્ટા છે ત્યાં 5 ક્લસ્ટર્સ બનાવીને ત્યાં પોલીસ સાથેના અધિકારીઓ મૂકવામાં આવ્યા છે. જે પણ માણસો કાચા મકાનમાં રહેતા હોય એ લોકોને પાકા મકાનમાં રાખશે. પરંતુ સારી વાત આ છે કે રાત્રે 3 વાગ્યા પછી વરસાદ બહુ પડ્યો નથી, એટલે માંડવી કે નલિયા જ્યાં જ્યાં વોટર લોગિંગ ઇશ્યુઝ હતા એ હવે વોટર ઓસરવા લાગ્યા છે. તો ધીરે ધીરે મને લાગે કે સ્થિતિ સામાન્યતા તરફ વધી રહી છે. પર ઓફકોર્સ નેચરને પ્રિડિક્ટ ના કરી શકાય, એટલે અમે બધી રીતે અલર્ટ છીએ, અમારી ટીમ્સ પણ અલર્ટ છે, અને રેસ્ક્યુ માટે જ્યાં જ્યાં જરૂરત પડે છે નાના મોટા એના માટે અમારી પાસે પૂરતા આર્મીના કોલમ્સ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો છે. બિલકુલ. થી અરોરા સાહેબ, એ પણ જણાવો કે કેમ કે હજુ પણ વરસાદની આગાહી છે, સ્વાભાવિક રીતે તંત્ર અત્યારે એલર્ટ છે, પણ હજુ પણ વધારે મેનપાવરની જરૂર પડી શકે છે. આ પરિસ્થિતિમાં કોઈ વધારાની મદદ તમે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તરફથી માંગી હોય? અત્યાર હાલ કેટલી એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો અને આર્મીના જવાનો કામ કરી રહ્યા છે? આપણી પાસે અત્યારે આર્મીની ટોટલ 3 ટીમ છે. એમાં 2 માંડવી કાર્યરત છે, 1 અબડાસામાં કાર્યરત છે. આપણી પાસે એનડીઆરએફની એક ટીમ છે જે મુંદ્રામાં કાર્યરત છે. એસડીઆરએફની અમારી પાસે 2 ટીમ છે, જેમાં 1 અબડાસામાં કાર્યરત છે, 1 માંડવીમાં કાર્યરત છે. એની સાથે સાથે મરીન કમાન્ડો જે સ્થાનિક અહીંયા એસ્ટાબ્લિશમેન્ટ છે, 2 ટીમો છે, જેમાંથી 1 માંડવી અને 1 અબડાસામાં કાર્યરત છે. એ સિવાય સ્થાનિક નગરપાલિકાનો સ્ટાફ, જે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર છે અમારો ગાંધીધામ, એનો સ્ટાફ છે. એટલે અમારી પાસે અત્યારે જે મેનપાવર હતું એ સફિશિયન્ટ છે.
બિલકુલ અરોરા સાહેબ, એ જણાવો કે અત્યારે હાલ માંડવીથી લઈને તમામ વિસ્તારો પર ભારે વરસાદ અને તેના કારણે પાણી ભરાયા હતા. તમે કીધું કે સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, આગાહી હજુ પણ છે, તો હવે કયા એવા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે અસર પહોંચી શકે છે? પરિસ્થિતિ અમે જોઈ રહી છે, એમાં ખાસ એરિયા છે, એના અમે અલર્ટ ઉપર છે. ત્યાં ડીવોટરિંગ પમ્પ્સ પણ સ્ટેન્ડ બાય રખાયા છે, જે કે અવરોધવા પાણીના ટેમ્પરરી એટલે ખાસ કોસ્ટલ એરિયા છે, એમાં વસારા કારણે કોઈ તકલીફ ઉભી ના થાય, કોઈ માણસ ના ફસાય અને કોઈ જીવન જરૂરિયાત અસ્ત વ્યસ્ત ના થાય. ખાસ જે વરસાદ પડ્યું, જેમ માંડવીમાં આપને કહું ગઈ 14 થી વધારે વરસાદ પડ્યો, તો જે રોડ રસ્તાને નુકસાન થયા છે ત્યાં પણ કન્ટિન્યુઅસ ટેમ્પરરી રિપેર એનો ચાલુ છે, જેથી વાહન વ્યવહાર ના ખોરવાય. અને પીજીવીસીએલ ની પણ 80 જેટલી ટીમો અત્યારે કચ્છમાં કામ કરી રહી, જેમ જેમ પાણી ઉસરે છે એ વિસ્તારનું રિસ્ટોરેશન શરૂ થઈ જાય છે. બિલકુલ જી સર, અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર. તો અમિત અરોરા, કચ્છના કલેક્ટર, આપણી સાથે જોડાઈ ગયા હતા, જેમણે કહ્યું કે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે 5 જેટલા સ્થળો છે જ્યાં વધારે એલર્ટ સાથે કામ કરવામાં આવી રહ્યું છે. જેટલા પણ લોકો ફસાયેલા છે અને જેટલા અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાંથી સ્થળાંતરની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ NDRF, SDRF અને આર્મીના જવાનોની અલગ અલગ 5 ટીમ કામ કરી રહી છે.